નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમોનું લેક્ચર 3 જોઈશું. તો આપણે લેક્ચર 1 ની અંદર ગતિ, પદાર્થની બે અવસ્થાઓ સ્થિર અવસ્થા અને ગતિની અવસ્થા. તો પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં લાવવા માટે કોઈ બાહ્ય બળ લગાવવું પડે છે, બરાબર? તો તે આપણે બળ ગતિ વિજ્ઞાનની વાત કરી હતી. અને બળ વિજ્ઞાનની ગતિની અંદર મહત્વનો ફાળો આપનાર 3 વૈજ્ઞાનિકો એરિસ્ટોટલ, ગેલિલિયો અને ન્યૂટનની વાત કરતા હતા, જેમાં આપણે એરિસ્ટોટલ અને ગેલિલિયોના 3 પ્રયોગો જોયા હતા, બરાબર? તો ગેલિલિયોનો અન્ય એક પ્રયોગ કે ગેલિલિયોએ બે ઢાળનો પ્રયોગ કર્યો, બરાબર? બે ઢાળનો ઉપયોગ કરીને એક પ્રયોગ કર્યો. તો આપણે જોયું હતું કે જો ગેલિલિયો કોઈ દડાને ઢાળ ઉપરથી સરકાવે છે, બરાબર, અને કોઈ ઘર્ષણ રહિત સપાટી ઉપર તે ગતિ કરતો હોય, બરાબર, ઘર્ષણ રહિત ગતિ કરતો હોય, ત્યારે તે અચળ વેગથી ગતિ કરવાનું શરૂ રાખે છે એવું ગેલિલિયોએ જણાવ્યું હતું, બરાબર? તો આપણે એ પ્રયોગને થોડુંક આગળ બરાબર જોઈશું. તો ગેલિલિયોએ આ રીતે બે ઢાળ ગોઠવ્યા, બરાબર. એક ઢાળની ઊંચાઈ h1 છે, તો ઊંચાઈ h1 ઉપરથી તેને દડાને ગતિ કરાવવાનું શરૂ કર્યું, બરાબર. તો h1 ઊંચાઈથી, બરાબર, ઢાળની h1 ઊંચાઈથી ઢાળના તળિયા સુધી, બરાબર, એટલે ઢાળના નીચેના ભાગ સુધી આવવા માટે દડો d1 જેટલું અંતર કાપે છે, બરાબર, દડો d1 જેટલું અંતર કાપે છે અને તે થીટા 1 જેટલા કોણે ઢાળ આવેલો છે, બરાબર, અને તે કોણે દડો અથડાય અને બીજા ઢાળ ઉપર ચડે છે. તો દડો જ્યારે બીજા ઢાળ ઉપર ચડે છે ત્યારે તે જે ઊંચાઈથી ગબડાવવામાં આવે છે તેટલી જ ઊંચાઈ બીજા ઢાળ ઉપર પ્રાપ્ત કરે છે, બરાબર. આપણે આ સપાટીને ઘર્ષણ રહિત ધારીશું, બરાબર, ઘર્ષણ રહિત સપાટી. તો જ્યારે દડાને એક ઢાળ ઉપરથી ગબડાવવામાં આવે છે, એટલે કે ગતિ કરાવવામાં આવે છે, ત્યારે તેને જેટલી ઊંચાઈથી ગતિ કરાવવામાં આવે છે તેટલી જ ઊંચાઈ તે બીજા ઢાળ ઉપર પ્રાપ્ત કરે છે. હવે પછી ગેલિલિયોએ ઢાળને થોડો નાનો કર્યો, બરાબર, ઢાળનો જે ખૂણો હતો θ2 એને જરાક આ રીતે કરે, બરાબર. આ હતો θ2, હવે આવશે θ3, બરાબર. તો ગેલિલિયોએ ઢાળનો એંગલ થોડો જેમ ઘટાડ્યો બીજા ઢાળનો, તો દડો જેટલી ઊંચાઈથી ગબડશે, જેટલી ઊંચાઈથી ગતિ કરશે તેટલી જ ઊંચાઈ બીજા ઢાળ ઉપર પ્રાપ્ત કરે છે. તો દડો જે પ્રથમ સ્થિતિએ ગયો હતો તેટલી સ્થિતિ પ્રાપ્ત કરશે, પરંતુ અહીં આગળ ઊંચાઈ h2 ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે તે d3 જેટલું અંતર કાપશે, બરાબર. પહેલા કિસ્સામાં આપણે જોયું કે d1 અને d2 સમાન અંતર કાપતું હતું, બંનેના ઢાળનું અંતર કેવું હતું, સમાન. ઊંચાઈ કેવી હતી, h1 h2 સમાન. હવે બીજા કિસ્સાની અંદર જ્યારે તેને ઢાળનો એંગલ ઓછો કરી ગબડાવવામાં આવે છે ત્યારે તે અંતર વધુ કાપે છે, બરાબર. d1 ઇઝ લેસ ધેન d3. પહેલા કિસ્સામાં હતું d1 બરાબર d2, કિસ્સામાં h1 બરાબર h2 હતું, બીજી કિસ્સાની અંદર પણ h1 બરાબર h2 હતું, બરાબર. હવે તે થોડુંક વધારે ઢાળને નમાવે છે, એટલે કે θ4 જેટલો ખૂણો કરે છે, બરાબર, ઢાળનો કોણ થોડો ઘટાડે છે. ત્યારે જો દડાને h1 ઊંચાઈથી રગડાવવામાં આવે તો તે ફરીવાર અહીં આગળ h2 જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ d3 કેવું છે, d1 કરતા ઘણું વધારે, બરાબર, આ d4 થશે. તો d1 d3 કરતા નાનું અને d3 d4 કરતા નાનું અને ઊંચાઈ આપણને તેટલી જ મળશે, h1 બરાબર h2. તો ગેલિલિયોએ તારણ કાઢ્યું કે જો
ढाल ने शून्य कर देवामां आवे, बराबर थीटा ने केवो कर देवामां आवे शून्य। जो ढाल ने शून्य कर देवामां आवे अने घर्षण रहित सपाटी ऊपर दड़ा ने आगळ गति करावामां आवे, बराबर एच वन ऊंचाई थी डी वन अंतर कापीने जो दड़ो घर्षण रहित सपाटी घर्षण रहित समस्थिति की सपाटी पर गति करशे तो ते केवी गति करशे, अचल व्यक्ति गति करे छे अने अंतर अनंत अंतर जितली अंतर कापशे, बराबर तो डी फोर बराबर केटलू अंतर कापशे अनंत, एवं गैलीलियो एना प्रयोग दरमियान तारण मेळ्यु। तो गैलीलियो बे ढाळना प्रयोग ऊपरथी तारण मेळ्यु के अचल वेगी गति चालू राखवा माटे बाह्य बळनी कोई ज आवश्यकता होती नथी, बराबर तो दड़ो अचल वेगथी गति चालू राखशे अने ते अचल वेगथी गति चालू राखवा माटे बाह्य बळनी कोई ज आवश्यकता नथी, एवं गैलीलियो पोताना तारणमां जणाव्युं। पछी गैलीलियोए तेना प्रयोगमां घर्षण रहित बे ढाळनो उपयोग करी बराबर दड़ानी गतिनो अभ्यास कर्यो अने आ प्रयोगना अवलोकन परथी गैलीलियोए अनुमान लगाव्युं के जो सपाटीनो ढाळ शून्य करी देवामां आवे तो दड़ो घर्षण रहित सपाटी पर अनंत अंतर सुधी पोतानी गति चालू राखे छे, बराबर आ एक आदर्श परिस्थितिनी अंदर गैलीलियोए एवं तारण मेळ्युं के जो दड़ानो ढाळ शून्य करी देवामां आवे अने तेने कोई एक ढाळ उपरथी गबड़ावामां आवे अने बीजो ढाळ जो शून्य करी देवामां आवे तो घर्षण रहित सपाटी उपरथी अनंत अंतर सुधी जशे, बराबर अनंत अंतर सुधी पोतानी गति चालू राखशे। तो गैलीलियोए पोताना आवा प्रयोगो परथी एरिस्टोटलनो ख्याल, बराबर एरिस्टोटले कुदरतनी अंदर एम कीधुं हतुं के पदार्थ ने गति करावा माटे कोई ज बाह्य बळनी आवश्यकता होती नथी, परंतु एरिस्टोटलनो ख्याल पदार्थ ने गति करावा माटे बाह्य बळनी आवश्यकता नथी ए ख्याल ने खोटो ठेरव्यो अने जणाव्यु के वेगमो फेरफार करवा माटे बाह्य बळ आवश्यक छे, बराबर एरिस्टोटल एम कीधुं हतुं के पदार्थ ने स्थिर अवस्थामांथी गतिमां लावा अने गतिमां फेरफार करवा, बराबर स्थिर अवस्थामांथी गतिमां लावा माटे बाह्य बळनी जरूर पड़े छे एम एरिस्टोटले कीधुं हतुं अने गतिमां फेरफार करवा बाह्य बळनी जरूर होती नथी एवुं पण एरिस्टोटले कीधुं हतुं। तो एरिस्टोटलनो एक ख्याल जेने गैलीलियो गैलीली नामना वैज्ञानिके खोटो ठेर्यो, बराबर बाह्य बळनी आवश्यकता होय छे वेगमां फेरफार करवा, परंतु गैलीलियोए एना प्रयोगना तारण उपरथी जणाव्युं के पदार्थनी अचळ वेगी गति चालू राखवा बाह्य बळनी कोई ज आवश्यकता होती नथी, बराबर गैलीलियोए एम जणाव्युं के पदार्थनी अचळ वेगी गति चालू राखवा माटे बाह्य बळनी कोई ज आवश्यकता होती नथी, परंतु मित्रों वास्तवमां आ बधुं शक्य होतुं नथी, बराबर पदार्थनी अचळ वेगी गति चालू राखवा माटे बाह्य बळनी आवश्यकता छे। तो ए न्यूटन नामना वैज्ञानिके आ विधान पण खोटुं ठेर्युं अने एरिस्टोटल अने गैलीलियोना गति अंगेना अमुक ख्यालोने खोटा ठेरव्या अने तेना पोताना त्रण गति अंगेना नियमो आप्या जे आगळ आपणे जोईशुं। तो गैलीलियो अने एरिस्टोटलना गति अंगेना ख्यालो जे पछीथी न्यूटने सुधारीने पोतानी पुस्तक प्रिंसिपिया, बराबर सर आइजेक न्यूटन के जेमी स्पेलिंग सर आइजेक न्यूटन तेमने एक पुस्तक बार पाड़ी 5 जुलाई 1687 नी अंदर, बराबर प्रिंसिपिया नामनी लेटिन भाषामां पोतानी एक पुस्तक बार पाड़ी अने ते पुस्तकनी अंदर तेमने गुरुत्वाकर्षणना नियम, बराबर गुरुत्वाकर्षण बळ विशे पछी गतिना नियमो पछी संरक्षण बळो
અને ગતિના સમીકરણ કે આપણે જે આગળ પ્રકરણ 8 માં વાત કરી બરાબર તો ન્યૂટને પોતાની પુસ્તક પ્રિન્સિપિયા કે જે લેટિન ભાષામાં હતી તે 5 જુલાઈ 1687 ની અંદર પબ્લિશ થઈ તેની અંદર ગુરુત્વાકર્ષણ બળ ગતિના નિયમો સંરક્ષણ બળો ગતિના સમીકરણો તો આપણે જે આ પ્રકરણમાં ભણવાનું છે તે ગતિના નિયમો બરાબર તો ગતિના નિયમોની અંદર ન્યૂટને એરિસ્ટોટલ અને ગેલિલિયો દ્વારા જે ગતિનો ખ્યાલ આપવામાં આવ્યો હતો તેને સુધારીને બરાબર સુધારીને યોગ્ય રીતે એને વર્ણન કરેલું છે તે આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈશું અને તેના રિલેટેડ કેટલીક અન્ય માહિતી પણ એકઠી કરીશું તો આપણે અત્યારે પ્રસ્તાવના પૂરતું જોઈ લઈએ કે ગતિના કેટલા નિયમો છે 3 નિયમો બરાબર 3 નિયમોની અંદર ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે બરાબર ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે ગતિનો બીજો નિયમ બરાબર પ્રથમ નિયમ બીજો નિયમ તો ગતિનો બીજો નિયમ જે બળનું મૂલ્ય આપે છે અને ગતિનો ત્રીજો નિયમ જે બળની દિશા આપે છે બરાબર તો આ અંગે આપણે આ પ્રકરણની અંદર સુવ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું બરાબર તો આગળ આપણે જોઈશું લેક્ચર નંબર 4